गुजरात कोंग्रेसना नवनियुक्त प्रभारी मुकुल वासनिकना प्रभारी बन्या पछी कोंग्रेस भवनमां प्रथम विस्तृत कारोबारी योजाई। कोंग्रेस प्रमुख शक्तिसिंह गोहिलना अध्यक्षस्थाने प्रथम विस्तृत कारोबारी योजाई हती। आ मीटिंगमां सात मुद्दाओ पर ठराव मंजूर करवामां आव्यो। चंद्रयान थ्री, खेडूतो, अनुसूचित जाति, अनुसूचित जनजाति, महिलाओं विषे मोंघवारी अने शिक्षण अंगे ठराव मंजूर करवामां आव्या। कांग्रेस प्रभारी संबोधन में स्पष्ट संकेत आपवामां आव्यो कि जे लोग काम करशे तेमने ज जवाबदारी सौंपवामां आवशे। तमाम जिल्लाओं में जनसंपर्क अभियान तेमज जन अधिकार पदयात्रा योजाशे। आगामी दिवसों में 33 जिल्लाओ 8 महानगरपालिकाओनी जन अधिकार पदयात्रा योजाशे। माननीय मुकुल वासनिकजीए स्पष्टपणे कीधुं जे लोको काम करे एनी जवाबदारी पण नक्की थई छे। खुदनी पोताना माटे पण તેઓ સંગઠનના મૂળભૂત વ્યક્તિ છે અને તેમણે સ્પષ્ટ પહેલી જ વિસ્તૃત કારોબારીમાં કીધું કે દરેકની જવાબદારી સોંપવામાં પણ આવશે અને જવાબદારીની સાથે જવાબદેહી પણ નક્કી કરવામાં આવશે। જે ટાસ્ક સોંપાશે એનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે, સાથે સાથે સંગઠનનું વિસ્તૃત માળખું કઈ રીતે થાય, સ્થાનિક કક્ષાએથી વચ્ચે જોડવાની કડીમાં કઈ રીતે તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાથી લઈને મંડળથી લઈને સેક્ટરથી લઈને પ્રદેશ કોંગ્રેસ અને એઆઈસીસી સુધીની આખી વ્યવસ્થા જે છે તેમાં પ્રજાના પ્રશ્નોને વાંચવા માટે કોંગ્રેસ માધ્યમ બનશે। આગામી દિવસોની અંદર એનો વિસ્તૃત કાર્યક્રમ પણ નક્કી કરી દેવામાં આવશે। સાથોસાથ આવતીકાલથી એટલે કે 28મી તારીખે ખેડા ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ જનસંપર્ક અભિયાન શરૂ કરી રહ્યા છે। આ જન અધિકાર પદયાત્રા પણ યોજાશે અને જિલ્લાને પ્રથમ વખત તેઓ નિયુક્ત જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે ત્યાં હોય અને જિલ્લાની મુલાકાત લેતા હોય ત્યારે ખેડા જે સરદાર સાહેબની ભૂમિ છે ત્યાં ખેડાથી તેમનો આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે।